धारे तोई शांत सुकोमल गरजे त्यारे काला वादळ हसी पड़े तो झरणो खळखळ मन एनो छे हरणो चंचल पवन पाल पकड़ी आवे तेनी सादगी रूप अने गुण बनने थी शणगारी ने घर महकावे महक मोटा घर दी वो महक मोटा घर दी वो खबर छे तने केटलो मिस करतो तो तू मिस करतो तो डैडी ने हैं हां पप्पा तने बहु मिस करे छे आदि तने खबर छे तारो फोटो जोता होए तारी साथे वात करता होए अने रड़ता पण होए तू पप्पा ने कही दे रड़वानू नहीं हूँ एकदम सेफ छु एकदम ठीक छु तमे तमारू ध्यान रखो हम अने बैड हैबिट्स बिल्कुल नहीं अच्छा मामा हम कहीं अगर अच्छा आपले रमशु आवे ठीक छे अबे तू चोर बन ने हूँ पुलिस बनीस चोर तो कोई बीजू छे जे आजे पकड़ाशे जरूर सॉरी रवि भाई के तमारे आ बधुं सहन करवू पड़े छे ने तमारा आदित्य थी दूर रहेवू पड़े छे हाँ भागो 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 आई जाओ आई जाओ आई जाओ चल आप बस मने एक तक मड़ी चाहिए है आजे ने आजे हूँ फैसलो करी देश एक अत्यार सुधी तू मारा रस्ता मा आवती रही ने मारू काम बगाड़ती रही छे पण आजे आजे हूँ तारा रस्ता मा एवो आवीश अने तने एवो नड़ीश ने कि बाकी नी आखी जिंदगी तू मने याद करीश जीवती रही पकड़ी लीधू गुंडो गुंडो થઈ ગયો છે આપણે આદિને પાછો ઘર લઈ જઈએ ને રવિભાઈ મેં તમને પહેલા જ કહ્યું હતું ને એક જ શરત પર હું તમને અહીંયા લઈને આવીશ જો તમે આદિને પાછો લઈ જવાની વાત નહીં કરો તો એક્ચ્યુઅલી આ ગુંડો મળે ને તો બધું ભૂલી જાઉં છું આઈ કેન અન્ડરસ્ટેન્ડ ઠીક છે હવે જીત નહીં કરું જેટલો સમય છે હવે એટલો સમય આની સાથે ગાડી લઉં ને એ જ કરું છું વાત જીદની નથી મને ખાતરી આપો કે આડા રસ્તે તમે ક્યારેય નહીં જાઓ મહેકબેન મને પેલું રિક્વેસ્ટ ફોર્મ આપી દો ને મારે સબમિટ કરાવવું પડશે કયો રિક્વેસ્ટ ફોર્મ મેં તમને ફોન પર જણાવ્યું હતું ને તમારી સ્પેશિયલ રિક્વેસ્ટ પર હું આદિત્ય માણેકને અહીંયા લઈને આવ્યો છું એટલે ફોર્મ ભરવું પડશે ઇનફેક્ટ મેં તમને ફોર્મ ઈમેલ પણ કર્યું હતું હા હા એની મેં પ્રિન્ટ આઉટ કઢાવી લીધી અને ફોર્મ સાઈન કરીને પણ રાખ્યું છે એક્ચ્યુઅલી હું લાવવાનું જ ભૂલી ગઈ એને તો હવે રવિભાઈ તમે એમની સાથે ઘરે જશો અને ફોર્મ લઈને આવો ત્યાં સુધી હું આદિત્ય સાથે રહું છું રમેશ તો હું આજે તમારા બંને સાથે એવો ખેલ કે જેનો અંત મારી જીત થી થશે હું આદિત્યને ગાયબ કરી નાખીશ નામ આવશે મહેક હા બટ તમે એકલા અહીંયા આર યુ શ્યોર હા હા ઇટ્સ ઓકે આઈ એમ ટોટલી સેફ તમે જાઓ અને હા હવે આડા તેડા રસ્તે જવાની જરૂર નથી સીધા રસ્તે જજો ઠીક છે અરે પણ ફોર્મ ક્યાં છે મારા રૂમમાં સાઈડ ટેબલ પર મૂક્યું છે ચલો
તમારા માટે મેદાન ખુલ્લું. હવે જોઉં છું શું રમત રમો છો તમે. બંને શિકાર હવે એકલા છે અને શિકાર એકલો પડે એની જ રાહ જોતો હોય છે શિકારી. હે ભગવાન, મને ડર લાગે છે. જો હું તને કહી દઉં છું કે હું નફ્ફટાઈની હદ પાર કરું ને એની પહેલા મને રોકી લે છે. તને મારા સમજ. ચાલો હવે ફૂલ એન્ડ ફાઈનલ કરીશ. હલો, હા બધા આવી જાઓ. મને શું કહું તું? રાવણ, હા તો આ જો, હજી આ રાવણ સાધુનો વેશ ધારણ કર્યા વગર જ તારી સામે ઉભો છે. આ રાવણ તારું હરણ નહીં કરે. પણ જો આજે તું મારા રસ્તાની વચ્ચે આવીશ ને તો તારું મરણ પાક્કું છે. તને શું લાગ્યું કે તું આદિત્યને મારાથી બચાવી લેશે? શું છે કાકા, શું જોઈએ છે તમને? કેમ મારા આદિત્યની પાછળ પડ્યા છો તમે? બોલો ને, એવું તે તમને શું જોઈએ છે? મારા આદિત્યને શું વાંક છે આમાં? એનો વાંક એટલો જ છે કે એને માણેક પરિવારમાં જન્મ લીધો છે. અને મારે શું જોઈએ છે? આદિત્યને હું મારા તાબામાં કરવા માંગુ છું. આદિત્યની બાકીની આખી જિંદગી મારા ઈશારા ઉપર એને કઠપૂતળીની જેમ નચાવવા માંગુ છું. અને આ બધું ત્યારે શક્ય થશે જ્યારે આદિત્ય મારી છત્ર છાયા મારે અને મારા બનાવેલા વાતાવરણમાં એ ઉછરશે. પણ આવું કરવાની જરૂર શું છે ને? આવું કરવાથી શું મળશે તમને? કંટ્રોલ માણેક પરિવાર ઉપર, માણેક ડાયમંડ ઉપર મને કંટ્રોલ જોઈએ છે. આદિત્ય માણેક પરિવારનો એકમાત્ર વારસદાર છે, એટલે એને તો મારે મારી પાસે રાખવો જ પડે ને. કારણ કે આ ઉંમરથી જ હું એના ઉપર કંટ્રોલ કરીશ, તો હું જેમ કહીશ એ જ એ કરશે. કાકા, તને શું લાગ્યું કે હું આદિત્યને મારવા માંગુ છું? ના મહેક, ના. પેલા એને મારવા જ માંગતો અને એટલા માટે જ મેં હેતલને પ્લાન્ટ કર્યો.
અને પછી હેતલને મહેક બનાવીને હું માણેક પરિવારમાં રાખ્યો. બધા લોકો માની ગયા કે આ જ સાચી મહેક છે. એના પછી મેં મારા પ્લાન છે. મેં જ હેતલને કહ્યું હતું કે જા જઈને આદિત્યને રસ્તા ઉપર મૂકી આવો. પણ તું જી બનીને આદિત્યને પાછો ઘરમાં લઈ આવ્યો. પછી મેં નવો પ્લાન બનાવ્યો. મેં હેતલને કહ્યું કે તું એક કામ કર, ટેરેસ ઉપર જા અને આદિત્યને એકલું મૂકી દે. પણ તું ફરી પાછી દોડીને ટેરેસ ઉપર ગઈ. મને થયું કે શું થયું, એટલે તારી પાછળ હું પણ આવ્યો અને ના છૂટકે મારે આદિત્યને એ વખતે બચાવવો પડ્યો. અને પછી મેં નવો પ્લાન બનાવ્યો. મેં હેતલને કહ્યું હતું કે બધા ઘરવાળાને જઈને કે આપણે આદિત્યને સૂર્યકુળમાં એડમિશન અપાવ્યું. અને બધા લોકો માની ગયા. પછી હું ને હેતલ એક એવી જગ્યા ઉપર આદિત્યને લઈ ગયા કે કોઈને ખબર જ ના પડે. પણ મહેક, ખરેખર તું બહુ ચાલાક નીકળી કે મારો પીછો કરીને એ જગ્યા સુધી પહોંચી ગઈ. અને પછી તું બધાની વચ્ચે આદિત્યને મારી સામે લઈને આવી અને હેતલને તે ખોટી સાબિત કરી અને ઘરની બહાર કાઢી. મહેક, તારો જે શક હતો ને એ સાચો. ગાડીની બ્રેક ફેલ થઈ નહોતી, બ્રેક ફેલ મેં કરાવેલી. મેં તમને બંને મારવા માંગતો હતો, પણ તમારા નસીબ સારા હતા કે તું પણ બચી ગઈ અને હર્ષ પણ બચી ગયો. પણ હવે તને કોણ બચાવશે મહેક? આ બધા માણસો મારા છે. અને હા, રવિ હમણાં જ કહીને ગયો ને કે એને આવતા ઓછામાં ઓછો અડધો થી એક કલાક થશે. એ ચૂપ ચૂપ. બસ, તો આટલી વારમાં આદિત્યને લઈને હું બહુ દૂર નીકળી જઈશ. જેમ પેલા આદિત્ય ક્યાં છે એ વસ્તુની ખબર તને હતી, હવે આદિત્ય ક્યાં છે એ માત્ર ને માત્ર મને ખબર છે. રહી વાત બધા ઘરવાળાઓની, તો અત્યારે ભાઈ બધા ઘરવાળાઓ તો જલ્પાની સરપ્રાઈઝ પાર્ટીમાં હશે ને. હું ત્યાં જઈને બધાને કહીશ કે મને હમણાં જ ઇન્ફોર્મેશન મળી છે કે આદિત્ય ખોવાઈ ગયો છે. બધા લોકો આવીને તને પૂછશે કે આદિત્ય ક્યાં છે, કારણ કે બધા લોકોને એમ જ ખબર છે ને આદિત્ય ક્યાં છે. માત્ર ને માત્ર તું જાણે છે, તું. મહેક, આજે તું તારા પ્લાન માં પોતે જ ફસાઈ ગઈ. ખરેખર આજે તને આમ મને આમ દિલથી આમ થેન્ક યુ કહેવાનું મન થાય છે, કારણ કે મેં જેટલા પણ પ્લાન બનાવ્યા ને એ તે બધા નિષ્ફળ કર્યા. ને આજે તે જે પ્લાન બનાવ્યો ને એ મેં નિષ્ફળ કર્યો. મજા આવી ગઈ રમત રમવાની. થેન્ક યુ મહેક બેટા, થેન્ક યુ વેરી મચ. આ બધું કરવાની શું જરૂર છે? તમને જે કંઈ પણ જોઈતું હોય તમે માંગીને પણ લઈ શકો છો ને. માંગીને માંગે ને ભિખારી કહેવાય, અને હું ભિખારી નથી. આ હક છે મારો, અને હક છે ને હંમેશા છીનવીને લેવો પડતો હોય છે, અને હું મારો હક છીનવીને જ લઈશ. જો મહેક, મારી પાસે વધારે સમય નથી,
મહેરબાની કરીને આદિત્યને મારી પાસે આપી દે. જો હું તને છેલ્લી વાર કહું છું મહેક, આદિત્યને મને સોંપી દે. આ જે ગન છે એ મારા હાથમાં ક્યારની સળવડી રહી છે? અરે મને ક્યારની કહે છે ચલાવ ચલાવ, ચલાવી દઉં. એક ગોળી ચલાવીશ તે તારો ખેલ ખતમ. ખલાસ. હજી પણ મને કહી રહી છે કે આજે એને લોહીની હોળી રમવી છે. હું આને વધારે વાર અટકાવી નહીં શકું મહેક. એટલે મહેરબાની કરીને આદિત્યને મને આપી દે. છેલ્લી વાર કહું છું મહેક, માં છે ને તારા છોકરાને મારા હવાલે નહીં કરે. એ આદિત્ય, તારી મમ્મી તને નહીં છોડે દીકરા. આવ મારી પાસે આજા. આવ 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 દાદા પાસે. ટીક 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 ટીક. સોરી કાકા. કેમ સોરી? ઈચ્છા તો નહોતી, પણ એક બાપને એના દીકરાઓની નજરોમાં પાડવા જરૂરી હતા. એટલે બહાર આવો બધા. તમે તો છલપાની સરપ્રાઈઝ પાર્ટી મળી ગઈ ને પપ્પા. અમને લોકોને સરપ્રાઈઝ મળી ગઈ પપ્પા. તમને પપ્પા કહેવામાં મને શરમ આવે છે ભાઈ. બેટા જો હજી શું જોઈએ અમે? જે જોવાનું હતું, જે સાંભળવાનું હતું એ જોઈને સાંભળી લીધું અમે. હવે શું બાકી છે? જે બોલવાનું હતું ને એ બોલી નાખો તમે. હવે તમે આ બધું શું કામ કર્યું? આ તમને શું મળ્યું આ બધું કરીને? તમે આ બધું પહેલા પણ કરી ચૂક્યા છો ને? અને હવે આ વખતે આટલી બધી હદ પાર કરી નાખી કે નાનકડા બાળકને તમે તમે શું કામ કર્યું પપ્પા? શા માટે? કાકા, મારા પપ્પા સાથે મેં તમને સરખાવ્યા હતા. તમે અમને ઘરની બહાર કાઢી મૂક્યા હતા ને તો પણ. તો પછી
એ વખતનો અફસોસ અને આંખમાંના આંસુ બધું શું હતું? કાકા એમ કહ્યું હતું કે મગરમચ્છના આંસુ હતા, નહીં કાકા? એટલે અમારી માટે તમે જે લાગણીઓ વ્યક્ત કરી હતી, જે પસ્તાવો થયો હતો તમને, એ બધું જ ખોટું નહીં? પ્રજા વિના રાજાનું મહત્વ કઈ નથી હોતું, શૂન્ય હોય છે, શૂન્ય.